मॉर्निंग 100 અને હું છું પંકજ. શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી જે વડોદરાથી આવી રહ્યા છે. વડોદરાના મકરપુરા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ. શ્રીજી અગરબત્તી કંપનીમાં આગ લાગી ગઈ. આગ લાગવાથી ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે. ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીને અહીંયા બોલાવી લેવામાં આવી છે અને આગને કાબૂમાં લેવા માટે હાલ પ્રયાસો ચાલી રહ્યા છે. આગ દરમિયાન કંપનીમાં કોઈ ફસાયું નથી, જો કે માલ સામાનને નુકસાન થયું છે. આગમાં ઘણો સામાન બળીને રાખ થઈ ગયો છે. કંપનીમાં આગ લાગવાથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા છે. તો વડોદરામાં મકરપુરા જીઆઈડીસીમાં એક અગરબત્તીની કંપનીમાં આગ લાગી છે. શ્રીજી અગરબત્તી નામની આ કંપની છે, જેમાં અચાનક જ આગ લાગી ગઈ. આગ કયા કારણોસર લાગી છે તે સામે નથી આવી શક્યું. ફાયર બ્રિગેડની 15 જેટલી ગાડીઓ અહીંયા આવી ગઈ છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. આગ લાગવાથી ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે. આ આગ વધતી જઈ રહી છે. લોકોના ટોળે ટોળા અહીંયા એકત્ર થઈ ગયા છે. આગમાં કંપનીને, ખાસ તો કંપનીનો કોઈ કર્મચારી છે એ તેમાં ફસાયો નથી. કંપનીમાં આગને કારણે માલસામાનને મોટું નુકસાન થયું છે. વધુ માહિતી સાથે વડોદરાથી સંવાદદાતા અંકિત ગોંસીકર જોડાયા છે. અંકિત, અત્યારે જે આગ લાગી છે, કેટલો સમય થઈ ગયો છે આ આગના બનાવને અને કેટલે અંશે આગ પર કાબૂ મેળવી શકાયો છે? જી બિલકુલ પંકજ, લગભગ 1.5-2 કલાકની ઉપર જે આગના બનાવને થઈ ગયું છે. ફાયર હાલ જહેમત કરી રહ્યું છે. આગને બુઝાવવાની સ્મોર તેલ આવે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરના જે માળે જે આગ લાગેલી તેનાથી ઉપરના બાજુને આગ કાબૂમાં લેવા માટે સ્નોર્કેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લગભગ ફાયરે જે છે, આગ જે હતી, જે આગ એને તો નથી દેખાતી, પરંતુ અંદર ધુમાડો છે. હવે ધુમાડો બહાર નીકળ્યા બાદ જ ખબર પડે કે જે અંદર આગ કેટલી છે. પણ હાલ એવું કહી શકાય કે ફાયરની કામગીરી હાલ તો ચાલુ જ છે. અંકિત, હાલ જે શ્રીજી અગરબત્તી કંપની છે તેના કોઈ વ્યક્તિ સાથે અથવા કોઈ કર્મચારી સાથે વાતચીત થઈ શકી છે? ના પંકજ, હાલ કોઈ એમનો કોઈનો સંપર્ક થઈ શક્યો નથી હાલ તો. કેટલા સમય સુધીમાં આ આગ પર કાબૂ મેળવી શકાય એવું લાગે છે? ફાયરના હાલ કોઈ કર્મચારી જે છે તે કહી રહ્યા છે કે હાલ વાર તો લાગશે કાબૂમાં લેતા, કારણ કે આગ તો ઓલવાઈ ગઈ છે, પણ હવે ધુમાડો રહ્યો છે. જે ધુમાડો છે તે ધુમાડાને બહાર કાઢવાનો છે. ત્યારબાદ કોઈ કુણામણી અંદર તો આગ નથી ને, કારણ કે ધુમાડો હોય તો આગ ફરી લાગી શકે તેવી પણ શક્યતા છે. એટલે ફાયરના કર્મચારીઓ જે છે તે હાલ જે ધુમાડો બહાર કાઢવાનું છે પણ કામ કરી રહ્યા છે. અંકિત, જે આ આગ છે એ જે કંપનીમાં લાગી હતી એની આસપાસનો જે વિસ્તાર છે એ કયો વિસ્તાર હતો? કારણ કે આ આગ થોડી વિકરાળ બની છે, તો શું આજુબાજુની કોઈ કંપનીના અથવા બીજી કોઈ શાખાને પણ તેને લપેટમાં લીધી છે? જી બિલકુલ પંકજ, જે આ જે કંપની છે તે મકરપુરા જીઆઈડીસીની અંદર આવેલી છે. જીઆઈડીસી કંપની અંદર આજુબાજુમાં ઘણા બધા શેડો હોય છે, પરંતુ આગના કારણે આજુબાજુના કોઈના શેડને નુકસાન થયું હોય એવા હાલ કોઈ સમાચાર નથી. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો મકરપુરા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડે આગ પર મહદઅંશે કાબૂ તો મેળવી લીધો છે, જોકે હજુ સંપૂર્ણપણે આગ કાબૂમાં આવી શકી નથી. અમદાવાદના જુહાપુરાના એક નબીરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સફાન ભાટી નામનો આ નબીરો છે જેનો વિડીયો છે. આ નબીરો ચાલુ કારમાં હાથમાં તલવાર સાથે જોવા મળી રહ્યો છે. સફાને બનાવેલો ગ્રુપ વિડીયો છે એ પણ વાયરલ થઈ રહ્યો છે. ગ્રુપમાં પણ તેણે હાથમાં તલવાર સાથે રાખી છે. આ પ્રકારના જે લોકો વિડીયો બનાવી રહ્યા છે તેમની માનસિકતા કયા પ્રકારની હશે એ સમજી શકાય છે. અમદાવાદના જુહાપુરાના નબીરાનો આ વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સંવાદદાતા હરમેશ સુખડિયા અમારી સાથે જોડાયા છે. હરમેશ, સફાન ભાટી નામનો આ નબીરાનો જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ખબર પડી શકી છે કે આ કેટલા સમય પહેલાનો છે? બિલકુલ પંકજ, એક સોશિયલ મીડિયામાં બે વિડીયો વાયરલ થયા છે. આ જે વિડીયો છે તેમાં એક વ્યક્તિ છે જે તલવાર સાથે દેખાય છે. આ જે વ્યક્તિ છે તે પહેલા તો કારમાં જાય છે અને અમદાવાદના કોઈ વિસ્તારમાં જાય છે ત્યારે કારમાં તેની સાથે તલવાર છે. આટલું જ નહીં, પરંતુ તે તેના મિત્રો સાથે જ્યારે બહાર જાય છે ત્યારે ગ્રુપમાં પણ એક વિડીયો લેવડાવે છે અને તે ગ્રુપમાં વિડીયો જે લેવડાવે છે તેમાં પણ તે તલવાર સાથે જોવા મળી રહ્યો છે. હાલ તેનો આ જે વિડીયો છે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પરંતુ એક તરફ શહેર પોલીસ કમિશનરનો જાહેરનામું છે કે તલવાર શસ્ત્રો દંડા સાથે કોઈ પણ વ્યક્તિ ફરે તો તેની સામે 181 મુજબ કાર્યવાહી કરવાની થતી હોય છે. ત્યારે આ જે વાયરલ વિડીયો છે તેને લઈને આ જે યુવક છે તેની સામે આગામી સમયમાં કોઈ ગુનો દાખલ થાય છે કે કેમ તે જોવાનું રહેશે પંકજ. જી હરમેશ, આભાર સમગ્ર માહિતી આપવા. પંચમહાલથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. પંચમહાલની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. હાલોલમાં 3 વિદ્યાર્થી અને 1 શિક્ષકને કોરોના પોઝિટિવ આવ્યો. શિવરાજપુર આશ્રમ શાળામાં કોરોનાના 4 કેસ નોંધાયા છે.
तो पंचमहाल शालाओं में कोरोना संक्रमण वध्यु छे। हालोल में त्रण विद्यार्थी और एक शिक्षक ने कोरोना। शिवराजपुर आश्रम शाला में कोरोना ना चार केस नोंधाया छे। वीरपुर जलाराम मंदिर त्रण दिवस माटे बंद रहेशे। 27-30 मार्च सुधी दर्शनार्थियों माटे बंद रहेशे। होळी धुळेटी में संक्रमण न फैलाय ते माटे मंदिर द्वारा निर्णय लेवामां आव्यो छे। तो वीरपुर जलाराम मंदिर त्रण दिवस माटे बंद राखवामां आवशे। 27, 28 अने 29-30 आ त्रण दिवस सुधी ते बंद रहेशे। होळी धुळेटी में संक्रमण न फैलाय ते माटे आ निर्णय लेवायो छे। अने हवे नजर